નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઇડમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના A1 ગ્રેડના વિદ્યાર્થીઓ સાથે આજે આપણે મુલાકાત કરીશું અને સંસ્કાર ભારતી શાળાના જે A1 ગ્રેડ વિદ્યાર્થીઓ જેમના આવ્યા છે તેઓ અહીંયા ઉપસ્થિત છે. એવા મહેતા મૈત્રી જે શાળામાં ત્રીજા ક્રમે આવ્યા છે અને તેમના 99.98% તેમણે મેળવ્યા છે. મૈત્રી, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં અને ખૂબ ખૂબ શુભેચ્છા તને આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે. અને તેમના મમ્મી અને પપ્પાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શાળા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સરસ શાળાનું 100% પરિણામ આવ્યું છે. તો ખૂબ ખૂબ અભિનંદન સૌને. અને મૈત્રી સાથે આપણે વાત કરીશું. મૈત્રી, આટલું સરસ તારું રિઝલ્ટ આવ્યું છે એના માટે તું કોને શ્રેય આપે છે? મારી સ્કૂલ, મમ્મી પપ્પા અને મારા ટ્યુશન સર, બધાએ લાઈક બહુ કોન્ટ્રીબ્યુટ કર્યું છે બધામાં. જી, અને તારો સપોર્ટ હોય તો જ આ વસ્તુ શક્ય હોય ને. હા, તો તારા તરફથી કેવો સપોર્ટ રહ્યો છે, એટલે ઘરમાં મમ્મી સાથે કે શાળામાં કેવી રીતે તે કરું છે અને કેવી રીતે રિઝલ્ટ પ્રાપ્ત કરું છે માર્ગદર્શક તરીકે? લાઈક પર્સિસ્ટન્ટ રહેવાનું અને કન્સિસ્ટન્સ જાળવી રાખવાનું તો જ આવી શકે. એવું નહીં કે દિવસમાં 8 કલાક વાંચી લેવાનું, એવું નહીં, 4 દિવસમાં 2 કલાક વાંચવાનું તો બી એ જ થશે. હા, એટલે મારું કહેવાનું એ જ મતલબ હતો કે બધા લોકોના મગજમાં એવું હોય છે વિદ્યાર્થીઓને કે હું 16 કલાક વાંચું, 15 કલાક વાંચું તો જ મારું રિઝલ્ટ આવે. અને અગર ના થાય તો કોઈ નહીં, બીજા દિવસે 1/2 કલાક વધારે દેવાનું, એક સાથે 8-10 કલાક. નહીં, એટલું મને કોઈ દિવસ નથી ફાવ્યું. બેચલર ઇન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન. ભવિષ્યમાં અમારી ચેનલમાં આવશે એવું લાગે છે. હા, આઈ એમ ઇન્સ્પાયર્ડ. ચોક્કસ જ, અમે જો અમને તો જરૂર હોય જ છે અને અમે ટ્રેનિંગ પણ આપીશું. ચોક્કસ જ તું કરવા ઈચ્છતી હશે તો અમારા તરફથી તને ફૂલ સપોર્ટ રહેશે. આપણે એમના મમ્મી સાથે વાત કરીશું. આપનું નામ શું છે? ભારતીબેન. જી ભારતીબેન, આપ શું કરો છો અને આપણી દીકરી આજ ખૂબ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કરી છે તો તમે કેવો અનુભવ કરી રહ્યા છો? મને એકદમ સારો અનુભવ થયો છે કે મારી દીકરીને આટલા સરસ રિઝલ્ટ આવ્યો છે. આટલું સરસ એને હર વખત સિનિયર કેજીથી કરીને અત્યાર સુધીમાં 90 અપ જ આવ્યા છે, એટલે 90 અપ તો આવવાના તો ફિક્સ જ હતું એમ, પણ આ 94 એટલે સારું કહેવાય રિઝલ્ટ એમ. તમારી દીકરી પાસેથી કોઈ અપેક્ષા તમે રાખો છો કે મારી દીકરી આ જ કરે એવું? ના, મારી દીકરીને જેમાં આનંદ મળે, જેને એનું ચોઈસ હોય એ જ કરશે. જી ખૂબ સરસ. પણ તારા પિતાશ્રી માટે શું કહેશે, કારણ કે અહીંયા ઉપસ્થિત નથી તો આપણે એમને પણ યાદ કરીએ, એમને આજે કેવું ફીલ થયું તારા રિઝલ્ટ માટે? મારા પપ્પાને કાંઈ એક્સપેક્ટેશન નથી. એમણે મને કાલે જ કીધું તારા 50% આવશે ને તો પણ આપણે પંડા વેચીશું. તો લાઈક યુ વોઝ તો વેરી હેપી, લાઈક શાઉટ કરતા હતા સવાર સવારમાં કે મારા દીકરીના 94% આવ્યા, 94% આવ્યા. પપ્પાને અપેક્ષા નહોતી કે તું આટલા બધા પર્સન્ટેજ લાવશે, આટલા બધા લાવશે, એટલે તો પણ અચ્છા. જી, આમ પણ દીકરી પપ્પાને લાડકી જ હોય છે, એટલે પપ્પાએ કહી દીધું કે ભાઈ જે આવે એ કંઈ વાંધો નહીં પણ તું પાસ થશે, બરાબર એવું જ કીધું હશે, રાઈટ ને? ખૂબ જ સરસ. તે સિવાય તારા બીજા શોખ શું છે, તું શું કરવા માંગે છે આગળ? અત્યારનું જે જનરેશન છે, અત્યારની જે લાઇફસ્ટાઇલ છે, એમાં તમે જો અધર એક્ટિવિટીઝ કરો તો કદાચ એમાં પણ તમારું નામ ક્યાંક ને ક્યાંક થાય છે. તો શું કરીશ તું ભણવા સિવાય? તું શું કરીશ? મને લિટરેચરમાં ઇન્ટરેસ્ટ છે, પોયમ લખું છું. હા, ધીરે ધીરે બધું તારું તો બહાર નીકળે છે. હા, મતલબ જેવી દેખાય છે એવી લાગતી નથી, ઘણું બધું છે. પોયમ માં ઇન્ટરેસ્ટ છે, સિંગિંગ, ડિબેટ, એન્કરિંગ. ઓહો, ખૂબ સરસ. તો
સરસ મજાનું ગીત તો સંભળાવી જ દે અમને. સિંગિંગ જો કરે છે ઓકે તો સંભળાવું પડશે તારે ગીત. तुझसे मिली तो सीखा मैंने हंसना, आया मुझे सफर में ठहरना. मैं तो भूल गई दुनिया को बताया है जब से तुझे है जाना, है तू ही दिल जानिया है मेरे रब से. खूब सरस. तमारी शाळाना जे ट्रस्टी छे पण મ્યુઝિકમાં ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે અને ખૂબ જ એમને શોખ છે સંગીતનો, તો કદાચ આજે એમને ખબર પડી હશે કે એમના જે શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ મ્યુઝિક ક્ષેત્રે કેટલા આગળ છે. એટલે તમારો ચોક્કસ જ કંઈક ને કંઈક તો ચાન્સ લાગી જ જશે 100%. પણ આપણે એક બીજી વાત કરીએ કે તમારો શાળા સાથેનો જે પરિચય છે અને શાળામાં કોઈ એવો યાદગાર પ્રસંગ બન્યો છે જે ભણવાના દરમિયાન અથવા તો આ રિઝલ્ટ માટે કે તમારા લાસ્ટ 10th પછીના સમયમાં કોઈ યાદગાર પ્રસંગ અમને કહો. હું પહેલાં આ સ્કૂલમાં નહોતી, હું નવી નવી 11th જોઈન થઈ, તો ફર્સ્ટ જ ડેના જગદીશ સરે ગેધરિંગ કરી હતી બધા સ્ટુડન્ટ્સની, તો એમાં એમને કીધેલું કે તમે ઊભા થઈને કહો કે તમારે શું કરવું છે. હા, તો મારી ત્યારે હિંમત નથી ચાલી બોલવાની બધાની વચ્ચે, લાઈક ટુ કોન્શિયસ. તો એમણે કીધું ગમે એવું કરો પણ અલગથી સ્ટેન્ડ આઉટ થઈ આવો બધામાં. તો એ વાત બહુ હિટ કરી હતી મને. હા, તો ત્યારથી મેં આ મન બનાવ્યું કે હા, તો મને આમ કરવું છે, કંઈક કરવું છે. હા, કંઈક કરવું છે, અલગ સ્ટેન્ડ આઉટ થઈ આવવું છે. હા, તેમણે કીધું હતું. એટલે આ તમારો યાદગાર પ્રસંગ હતો સ્કૂલ સાથેનો. ખૂબ જ સરસ. તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આગળ વધો એવી અમારા ચેનલ પરિવાર તરફથી શુભેચ્છા. અને બીજા વિદ્યાર્થીઓ સાથે પાછા મળીશું, ત્યાં સુધી નમસ્કાર. COVID-19 જૈસી મહામારી સે બચને કા એક હી તરીકા હૈ, ઇમ્યુનિટી બૂસ્ટ કરના. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર, इंडिया की एकमात्र कंपनी जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है. सिद्धांत अल्ककैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन, एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है, और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है. सिर्फ 2 बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है. सिद्धांत लाइम प्राइवेट लिमिटेड.